મોટી બેન, મેં તને આપેલું વચન તારી દેરાણી થઈને નહીં પણ તારી નાની બેન થઈને નિભાવી રહી છું. અને આજ મને એવા આશીર્વાદ આપ કે મારા જીવતરના છેલ્લા શ્વાસ સુધી મારી ફરજ નિભાવી શકું. કાકી માં, મોટા ભાઈ, શારદા, આજ એ વાતને 15 વર્ષ પૂરા થયા કે જેની દવાના પૈસાના અભાવે મારી આંખોની સામે મેં તને ગુમાવી હતી. ને તારા નામથી આ ગામમાં હોસ્પિટલ બાંધવાનું મારું સપનું આજ પૂરું થયું. પણ આ સપનું સાકાર કરવામાં રણછોડ અને પાર્વતીનો ફાળો એટલો છે કે જેનું વર્ણન હું કરી શકું એમ નથી. અને તારા ગયા પછી પાર્વતીએ તારા રામ અને મોહનની કાકી મચી માં થઈને તારી ખોટ પૂરી કરી છે શારદા. હવે આજ પછી આ પંથકમાં દવાના પૈસાના અભાવે કોઈનો માળો નહીં વિખાય શારદા, કોઈનો માળો નહીં વિખાય. બાપુજી, બેટા, આપણે બનાવેલી આ હોસ્પિટલના ખોળિયામાં હવે પ્રાણ પૂરવાની જવાબદારી તારી છે. બાપુજી, આ વાત તમારે મને કહેવાની હોય? એક અનાથ છોકરાને સગા દીકરાને જેમ ભણાવી ગણાવીને મોટો કર્યો. હા બાપુજી, જો ખરા સમય તમે મને મદદતા કરી હોત તો અમેરિકામાં જઈને ડોક્ટરની ડિગ્રી મેળવવાનું મારું સપનું ક્યારે પૂરું ન થાય. નહીં બેટા, એ તો તારી મહેનતનું ફળ છે. હું મારી જાતને ધન્ય ગણું છું. તમે આ ગામમાં હોસ્પિટલ બનાવી ને મારા ગામના ભાઈ બહેનની સેવા કરવાનો મોકો આપ્યો. બાપુજી, ચાલો હવે રિબિન કાપીને આ હોસ્પિટલ જનતા માટે ખુલી મૂકો. લગ્ન સિવાયની બીજી કોઈ વાત છે? ના. તો પછી રામ રામ જાઉં છું હું. જતા પેલા મારું એક નાનકડું કામ તો કરતો જા. બોલ મારી માં, શું કામ છે? જલ્દી બોલ. ચૂડલા પહેરાવાનું. કેમ, પોતાના હાથ ભાંગી ગયા છે હે? કે તને ચૂડલો પહેરાવવા માટે મને અહીંયા સુધી ખેંચીને લઈ આવી? પહેરવી તો પહેરને જાતે, નહીં તો પડ ભાડમાં, નોકર છું તારો. અને બસ બસ કરા, બસ કરા બે, બસ નાટક બસ. હવે રડ, હજુ રડ, હજુ રડ, ચૂડ રડ ને. મારે શું, હું તો જાઉં છું. રામ રામ. ભલે તું તારે જા, પણ એટલું યાદ રાખજે, મારા જેવી છોકરી તને આખા પંથકમાં ક્યાંય નહીં મળે. La 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 la
છે છોડીએ તમારી દિવાળી બગાડી મીઠાઈ તારા બાપુ અને ફુવાને આપ્યા હા મને ભલે મને દાદીમાં દાદીમાં મને ફટાકડા આપો ને લે બેટા દાદીમાં અમને તને તને જોઈએ છે લે ને અરે રતન બેટા અરે આમ આવ જો તો ખરી મેં કેવો સરસ મજાનો મોરલો ચિત્ર્યો છે આવી ફાઈ મારી ફૂલ કરી મારી ફૂલ કરી મારી ફૂલ કરી અરે વાહ ભાઈ કેટલો સરસ હાથી છે શું કહ્યું હાથી અરે મારા સરસ મજાના મોરલાને તું હાથી કહે છે હાથી જેવો દેખાય તો હાથી જ કહું ને ઊભી રહે તું હાથી બની ઊભી રહે આજે તને ના છોડું મે મોરલાને તું હાથી કહે છે આજે તને ના છોડું હાથી મે તો આવું છે નહીં તમારે તો રોજ નથી હો કેટલી મહેનત થી મોરલો દોર્યો છે એને આ હાથી લખું છું એને કે આ મોર છે તમે મુગા રહ્યો ને સાંભળો નહીં હળો નહીં વચ્ચે કરો છો અરે અરે આ બધું ધીંગાણું શેનું છે સારું થયું દીકરા તું આવી ગયો તે આ બધા ભેગા મળીને મારા સરસ મજાના મોરલાને હાથી બનાવી દીધો શું વાત કરો છો ફઈ તમારા મોરલાને હાથી કીધો છે કોણે આ તારી બેન રમણી છે તારાથી ફઈબાના મોરને હાથી કહેવાય છે કેમ હા જવા દો ફઈ બા એ તો છોકરું છે હાલો મને દેખાડો ક્યાં છે તમારો હાથી હે ભગવાન આ છોકરી જે ઘરમાં જશે એ છોકરાનું શું થશે મોટા ભાઈ ને કે જવામાં મોડું થાય છે જા નીકળ એ મશીન કેમ લાગે છે હવે લાગવાની ક્યાં કરો છો નીચે બધે તમારી વાટ જોઈને ધુવા ફુવા થાય છે નીચે બધા ધુવા ફુવા થાય એટલે આપણે તૈયાર નહીં થવાનું હા પણ ભાભી તો મોટા ભાઈ માટે જોવા જવાનું છે અને ચકલી તમારી કા ફૂલે કે ચડી હેડા ભેળ કોળા આ ભાઈ માટે તને ભાભી મળી જાય તો વાંધો છે તને કઈ હા ના રે ના મને શું વાંધો હોય તો પછી મોર થો ને ચલ ને ચલ 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 કેદો બાપુજી ને ચલે ખામોશ ચલો બાપુજી અમે લોકો નીકળીએ ભલે બેટા અરે પણ સાંભળ ગાડી જરા સાચવીને ચલાવજે ચિંતા નહીં કરો બાપુજી ચાલને ભાઈ હાંક ને હવે તે તો બહુ કરી અરે મેં શું બહુ કરી એક તો છોકરી તમારા માટે જોવા જવાનું ભારે મેં કરી એટલી બધી ઉતાવળે તો જાઓ તમે લોકો આપણે નથી આવતા જાઓ ટાઢો પર દીકરા હું જાણું છું કે તું હવે નાનો નાથ પણ તારા મોટા ભાઈ નું થઈ જાય ને પછી તારો વાર તમારી વાત જોતા
માફ કરજો જરા આવતા મોડું થઈ ગયું કઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ જોજો અરે પણ આમાં તારો વર ગયો છે આ છે અમારો મોટો દીકરો મોહન તો આ છે તારો થનાર વર આ છે અમારો નાનો દીકરો રામ તો આ છે તારો થનારો દિયર હવે મૂંગી માર ને અને બા હા આ મારો સૌથી નાનો દીકરો ગોપાલ અરે હા ક્યાં છે અમારી થનાર બહુ રૂપા હેને તો બોલાવો હા 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 બેટા રૂપા મહેમાનો મને પાણી તો લાવો અરે ઉભા રે કામ શું થયું રૂપા બેન પહેલા તો હું જેની જોઈશ કે એ મારી બેને લાયક છે કે નહીં હે ભગવાન તો તમે મારી મોટી બેન ને જોવા આવ્યો છો એમ ને કેમ તમને કઈ વાંધો છે મેં તમને નહીં આમને પૂછ્યું છે પૂછો 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 હા તો સૌથી પહેલા મને ત્રણ સવાલના જવાબ આપવા પડશે હા તો સવાલ નંબર 1 તમને રસોઈ બનાવતા આવડે છે રસોઈ હા રસોઈ તો મોટા ભાઈ એટલી સરસ બનાવે છે કે આખા પંથકમાં લગ્ન પ્રસંગમાં તો લોકો એમને જ બોલાવે છે રસોઈ બનાવવા અને દાળ તો એટલી રસોઈ હા તો સવાલ નંબર 2 તમને છોકરાઓ રમાડતા આવડે છે છોકરાઓ અરે ગામ ભરના છોકરાઓ તો એમના જ હાથમાં રમી રમીને મોટા થયા છે છોકરાઓ હા તો હવે સવાલ નંબર 3 તમને કપડાં ધોતા આવડે છે કપડાં અરે કપડાં તો મોટા ભાઈ એટલા સરસ ધોવે છે એટલા સરસ ધોવે છે કે એકવાર ધોયા પછી ફરી પાછા ધોઈ જ ન શકાય કપડાં સવાલ નંબર 4 પણ તમારા તો 3 જ સવાલ હતા ને આ સવાલ તમારા માટે છે પૂછો પૂછો તમે હમણા ચમચા છો નહીં કરછો કરછો છો હવે તારી મગમગ પૂરી થઈ હોય તો અંદર જઈને તારી મોટી બેનને પાણી લઈને મોકલજા જા જા છોટા મશીન ભાભી સરસ છે નહીં આ કે પેલા આવી હતી તે તમારી દીકરી અમને ખૂબ ગમી હવે તમે શું કહો છો અમૃતબેન મોટા ભાઈ છોકરી અમને એટલી બધી ગમી ગઈ ને માફ કરજો હો તમને પૂછ્યા વગર ગોળ દાણા ખાઈને આવ્યા કા અરે ભાઈ ગોળ દાણા ખાવાસ તો તમને મોકલ્યા હતા બાકી મેં અને દેવજી પટેલે તો નક્કી જ કર્યું હતું કે આ સફળ કરવાનું છે આ આ ઉભા રહો તમે બધા તો નક્કી કરી જ લીધું છે પણ મોહનભાઈ ને તો પૂછો કેણે શું નક્કી કર્યું છે બોલ બેટા બોલ મારે શું નક્કી કરવાનું હોય નક્કી કરનારા ઘરના બધા વડીલો તો બેઠા છે ને બહુ ડાયો મારો દીકરો યો બાવા જોડું આવી ગયું શું હે કરો છો મને લીધા વગરના મોટા ભાઈ માટે ભાભી જોઈ આવ્યા ને ભાભી જોવાની કેવો વાત કરે છે અમે તો ગોળધાણા પણ ખાઈ આવ્યા જો જો બાપુજી મને લીધા વગરના ગોળધાણા પણ ખાઈ આવ્યા અરે ઈ ભલે ને ગોળધાણા ખાઈ આવ્યા ભાઈ જાન લઈને આપણે જવાનું છે ને એમાં હવથી પહેલી તું હોય છે જાન માં ને આ ત્યાં કા કબૂતર માં કાગડી ઓને બાપુજી મને કાગડી કે છે હવે ઈ હું તને કાગડી કહેતો હતો ઈ જ કાગડો છે કાગડો કાગડી 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 કાગડ
अरे रूपा बेटा, बेटा जरा घी नो डब्बो लाओ तो। अरे रूपा शू करे छे, सांभळे छे के नहीं? अरे शू थयो आ छोड़ी ने? ए रूपी। हाँ दादी माँ। अवे दादी माँ वाली, क्यार नी तने बोलावू छू, संभळातू नथी, बेरी थई गई छे के शू? हे शू थयो छे तने? दादी माँ दादी माँ, एने नहीं मने पूछो के शू थयो छे ने? एटले? એટલે એ જ કે મોટી બેન ને રોગ લાગ્યો છે, રોગ। રોગ? કેવો રોગ? એક હોય તો કહું ને, આને તો 70 રોગ લાગ્યા છે। હા દાદી માં, જુઓ ને, માંડવડા રૂપાવાનો, તોરણિયા બનાવવાનો, શણાયું વગડાવવાનો અને જાડેરી જાદુ તેડાવવાનો। અરે રે રે, એ સારે આટલા બધા રોગ? હા દાદી માં, મોટી બેન ને તો પઈ ચડ્યું છે પઈ। ઉભી રે ઉભી રે, અરે રે છોડી દો। Thank you.
રામ કેમ આવવાનું થયું? આવવાના તો બે કારણો હતા કાકા. એક તો બાજુના ગામમાં જમીનનું કામકાજ હતું, અને બીજું કે બાપુજીએ તમને કહેવડાવ્યું છે કે તમે લગ્નનું મુહૂર્ત જરા જલ્દી જોડાવીને અમને જણાવો, જેથી અમને પણ લગ્નની તૈયારી કરવાની ખબર પડે. ભગવાન પટેલની વાત સાચી છે, હું તો મુહૂર્ત જોડાવી રાખીશ, અને એમને પણ કહેજો એ પણ મુહૂર્ત જોડાવી રાખે. નીકળે તો કઈ વાંધો નહીં, પણ એ પછી કયું સારું મુરત છે તો કયો? હા એ કહી દો, પછી કહેતા નહીં. પેલા કઈક બોલો તો ખરા ગોર બાપા. બોલું ચોટ પાચમ લાડુ ની મને બાધા છે, તમારો બહુ આગ્રહ હોય ને. પ્રેમ થી મેં લીધો 151 રૂપિયા રોકડા દક્ષિણા માટે. પછી કેતા ને કેમ બોલ્યા નહીં? તમને બોલવા જેવું નહીં રહેવા દઈએ ગોર બાપા. અરે ગોર બાપા, 151 ને બદલે 251 પૂરા બસ. અન્ય ખાસ દક્ષિણા મારા તરફથી. આખા ઘરમાં આ છોડી એક ડાય છે, કેમ બોલી નહીં? બેટા રૂપા, આ કરિયાવરમાં તને કઈ ઓછું તો નથી લાગતું ને? મોટી બા, જગતની દ્રષ્ટિમાં ગણાતા મુંગેરા કરિયાવર કરતા તું મારે મન મોટો. કરિયાવર તો તમે આપેલા સંસ્કાર છે, અને એ મારા માટે ઘણું અણમોલ છે બેટા. હા હા, દઈ દો દઈ દો, દેવા એટલું દઈ દો. અરે આ ઘર ખોડું વેચી મારીએ તોય શું છે? પોત્રી, આ તો શું બોલે છે? ના બોલું તો શું કરું? મારાથી મૂંગા નહીં બેસી રેવાય મોમાં મગ ભરીને. હું એમ કઉ છું કે આ રૂપા એકલી જ આ ઘરમાં દીકરી છે? ના ના, આ ઘરમાં રતન છે, ઉર્મિલા છે, એમને સાસરે વળાવતી વખતે કરિયાવરમાં શું ચૂલાની રાખ દેશો? ભાઈ મહેરબાની કરીને હવે એક પણ વેણ આગળ ન બોલતા. ઉર્મિ હાફે, વળાવતી વખતે જો મને આપવા માટે આ ઘરમાં કઈ પણ નહીં હોય ને, તો હું કરિયાવરમાં ચૂલાની રાખ લઈને પણ મારા સાસરે જતી રહીશ. પણ મારી રૂપાબેન એના સાસરિયામાં જરા પણ ઓછું ન આવવું જોઈએ. એટલે? એટલે એ જ પોઈ કે જો જરૂર પડશે ને તો મારા દર દાગીના ખેતર ખોરડું એ વેચી દઈશું, પણ આ ઘરની એકેય દીકરીઓને હું ઓછું તો નહીં જવા દઉં. ખમ્મા ખમ્મા મારા દીકરા, હું તો તમારી પરીક્ષા કરી રહી હતી,
એ રૂપાને અપાતા દાયજાથી કોઈના કાળજા તો કકડતા નથી ને પોત્રીબેન? હા ભાભી, સાંભળ્યું હતું કે ઘર એક મંદિર કહેવાય છે, પણ આજે એ મંદિર ને મેં આ ઘરના રૂપમાં મારી સગી આંખે જોઈ લીધી. લો પાર્વતીબેન, લગ્ન વધાવી લો. હા, લ્યો ગર બાપા, આ તમારી પહેરામણી. હા શું પાર્વતીબેન, આટલી મોટી પહેરામણી? ગર બાપા, તમે આજે આઘરમાં એટલો હરક લઈને આવ્યા છો કે એની આગળ પહેરામણી બહુ નાની કહેવાય. લઈ લ્યો લઈ લ્યો ગર બાપા, હું વિચાર કરો છો. વિચાર કરું છું કે આ ઘોડાની ખાંદામાં શું હું છું, વધારે નહીં પણ એટલું જરૂર બોલીશ કે મા વગરની અમારી રૂપાને આ ઘરમાં પગ મૂકતાની હાથે એક મમતાળી માં મળી જાય.
મોટા ભાઈ, હું જાણું છું કે આવા અવસરે શારદા ભાભીની ખોટ વધારે વસમી લાગે, અને જનિતાની ખોટ તો કેમ કરીને પુરાય, પણ તમે હૈયે ધરવત રાખજો હો મોટા ભાઈ. મોહનને મોહનની માની ખોટ હું ક્યારેય નહીં વર્તાવા દઉં, ક્યારેય નહીં મોટા ભાઈ. અરે પાર્વતી બેટા, તમે તો આ ઘરનો દીવડો છો, અને દીવડાને થોડું જ કહેવું પડે કે તું અજવાળા પાછળ છે. આવું કે દૂડી કે કતી હતી, જટ પાપડ વણી નાખો, જટ પાપડ વણી નાખો. પણ આ ફોઈ નું હાંભળે છે કોણ? આ કાલ હવારે જાન આવીને ઉભી રહેશે. તે ભલે ને આવતી, એમાં તમે શું કામ આટલી બધી ચિંતા કરો છો? પાપડ તો હમણાં વણાઈ જશે. વણાઈ જાય ને, હું કેવી બેઠી છું. અરે રત્ની બેટા, ખીચી ખૂટી ગઈ છે, ખીચી લઈ આવ. એ લાવી ફોઈ. મારે ટોડલે બેઠો રે, મોર કા બોલે, મોર કા બોલે, મોર ક્યાં બોલે. અરે બાપ ભઈ, તમારો રાગ તો અસલ દિવાળી બેન ભીલ જેવો છે. અરે રતન બેટા, મારા રાગ ની તો હું વાત કરું, બાકી તારા બેરા ફુવા ની વાહે રાડું પાડી પાડી ને મારું ગળું ભરડાઈ ગયું. હે ભઈ, શું વાત કરો છો? અરે આ લગન પહેલા તો તારી આ પોતરી કોઈ નો ડૌકો આપડી અને ભલ ભલા બચી જાય. શર્મા શર્મા પુત્રી, તું કઈ હવે નાની નથી. નાના ના હોય તો શું થઈ ગયું? કેમ અમારે કઈ બોલવાનું જ નહીં? ઘર નતું? તારા પુવા ને તો ઘર હતું, પણ ત્યાં એમને કોઈ હાચવે એમ નતું. પણ ભાઈ, મારા ફોતો એમ કેતા હતા કે તમે ન્યા હાચો એમ નતા. શું કીધું? ક્યાં છે તારો પુવો? હાર્યા આઈ બન્યું ફુવાનું. સાંભળો છો? એ તમને કહું છું, સાંભળો છો? હે, તમે મને કઈ કીધું? એ મેં તમને કઈ નથી કીધું, પણ તમે આ છોડીઓ ને હું કીધું. ના રે ના, પાણી તો મેં હમણાં પીધું. એ ભગવાન, મારા તો બધાય મોળા કત ભરી ગયા. આમ ખીકી ખીકી કરી દાચું કાઢે છે વેવલી ની પૂડી લાગ. કાલે હવારે સામૈયા નો બધો બોજો તારે ઉપાડવાનો છે. ચોપ. હા લખા મહારાજ, જરા જલ્દી કરાવો. ચલ 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 ચલ. હા જરા ખેંચા તરફ. હા ખેંચ ખેંચ, જરા જોર થી. કે પડી ગયા પડી ગયા. હાય હાય, તમે તો પડી ગયા. ચલો બીતા, શું આદરી છે આ બધું? શું છે ને, શું આ સમીસાન ના મંડાળા છો? હજુ સુધી ગાડી નિરીક્ષણ કરી રહ્યા? લખા મહારાજ વારશે નહીં. જુઓ ને, હું તો તૈયાર જ છું. તો પછી રામ વાટ કોની? આ બધા તૈયાર થઈને નીકળે ને. રતનભાઈ રતનભાઈ, જાન માંડવા આવી ગઈ છે. ચાલો ચાલો ચાલો. સરોતમ જુમ લગ્નમ શક્ષ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નમ જુમ ભવંતુ ભવંતુ ભવંતુ. ચાંદલો કરો, યાદ કરો. વગતુંડમ તો મહાગા તમે જ કન્યા ના ફુવા એમ ને? ના રે ના, હું જ કન્યા નો ફુવો છું. તેમ કયો ને, મને એમ કે તમે કન્યા ના ફુવા છો. છે ને એકબીજા નું માથું ભાંગે એવા. કન્યા બધાઓ સાવધાન. Thank you.
झुमरियो रे झुमरियो झुमरियो रे झुमरियो झुमरियो रे झुमरियो झुमरियो रे झुमरियो झुमरियो रे झुमरियो
રામભાઈ પેલી લખોટી વાળી મોટા કાઢ્યું કે કારણે કારણે જોજો નીચાન ચુકાઈ ન જાય. જોતો જોતો ખરો તું. અરે બાપરે ભાગો. કેવી મજા પડી ગઈ.
बापूजी आ तमारा माटे। सुखी रहो बेटा। लियो काका आ तमारा माटे। बेटा भगवत गीता अने मारा माटे? हाँ काका आमा लख्यू छे के व्यसनी माणस ना मन नी नबड़ाई छे। तारी वात साची छे बेटा, आजथी आ व्यसन मुक्त। वाह भाभी वाह, तमे तो कमाल करी नाखी। लियो काकी मां सुखी रे, मरी दिक्री खूब सुखी रे। अने भाभी मारा माटे? तमारा माटे? मारा नानकड़ा दियर माटे आ पेन। पेन? भणी गणी ने खूब आगळ वधजो। शुं वात छे भाभी, बधाना माटे कई ने कई लाव्या छो तो पछी मारा माटे शुं? अशोक भाई कहेवाय छे डॉक्टर तो भगवान नुं बीजुं रूप होय छे। હું તમને શું આપું? પણ હા, એક વડીલ હોવાની નાતે એટલા આશીર્વાદ જરૂર આપીશ કે ઈશ્વર તમને તમારા દરેક કામમાં જશ આપે। ભાભી બોલો મારા લાડકા દિયરજી, તમને શું આપું? ભાભી તમે આ ઘરમાં આવી ગયા એટલે મને તો બધું જ મળી ગયું। नाराम भाई कई तो मांगो जी, बोलो शू आपु? तो पछी समय आवे मांगी लेश, मने वचन आपो के मारी आ भेट तमारी पासे लेनी रहेशे। भले। रतन फिर मने वार्ता संभळावो ने। वार्ता केनारी तो कई ना सासरी। रतन भाई क्यों ने बोली? मने नथी आवडती दादी माने के। दादी मा दादी मा? મને વાર્તા સંભળાવો ને। આજે નહીં કાલે કહીશ, અત્યારે સુઈ જા। નહીં કાલે નહીં, આજે જ કયો ને વળી? એક રાજા હતો ને એક હતી રાણી। નાની આ તો રૂપા ફેવર ને દરરોજ સંભળાવતા, તમે કોઈ પરિવારી કયો ને વળી? એક દિવસ ચાંદામાંથી એક પરી આવી, એનું નામ ફૂલ પરી। રૂપ રૂપ નો અંબાર ને કાચની પૂતળી, સારા જેવી લાંબા છુટ્ટા વાળ અને સફેદ વસ્ત્રોમાં ઝળહળ થતી ફૂલપરી ફૂલવાડીમાં આવી અને એના રૂપથી આખી ફૂલવાડીમાં અજવાળા અજવાળા થઈ ગયા। અજવાળા થઈ ગયા? પછી શું થયું દાદીમાં? ફૂલવાડીમાં એક રાજકુમાર ફૂલડા વીણતો હતો। પરીના ઝાંઝરના જણકારથી એની નજર પરી પર પડી। Thank you.
છોકરા ને આમ સમજાવતા હશે? સોનલ બેટા ચાલ ખાઈ લેજો. એક વાર કીધું ને, નથી ખાવાની નથી ખાવાની નથી જ ખાવાની. સોનલ અમારી લાડકી ને ડાઈ દીકરી છે, બેટા ખાઈ લે. સોનલ હવે બહુ થયું આ. હે ખબરદાર, મારા લાડકા દીકરા ને કોઈ કહ્યું છે તો? બેટા સોનલ તું તારી ફેને ઘેર જજે. હા નહીં, પેલા મને કહો કોણ કોણ જવાનું છે. આશુવાદનું છે, બધા ત્યાં જઈ મને ભૂંડો લગાડવો છે. મોટા ભાઈ ની વાત સાચી છે, બધા થી ત્યાં જવાતું હશે. તો કોણ કોણ જશે? કોણ કોણ જશે શું? સોનલ, રત્ની ને પેડી હું. સાંભળો ભાઈ, તમે પાછા અરે થયા કા? અરે દીકરા, મારે ક્યાં જવું તું? પણ આ તો રાતપરા ની જીપ કચરી થી તે મને થયું રૂપા ને તેડતી આવું અને ખોડિયાર માના દર્શન કરતી આવું. દર્શન કયો દર્શન? દર્શન આડો આડો બોલ ને, હું કઈ બેરો નથી. કોણ કોણ આવ્યા છો? સોનલ અને ફળી. હે ભાઈ, રૂપા ભાઈ, સોનલ
સુખી. આવો આવો પોત્રીબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, બધાને જય શ્રી કૃષ્ણ. પોત્રીબેન, આમાં કઈ તકલીફ તો નથી પડી ને? અરે ના રે, નારાયણ છોડો ભાઈ, આવામાં તો કોઈ તકલીફ નથી પડી. પણ સાચું કહું, તમારું ગામ પૈસા આગું બહુ. સાચી વાત છે ભાઈ, હું ગાડીમાંથી સામાન લઈ આવું. અરે રામ બેટા, સામાન લેવડાવ, મદદ કરજો. આવો અંદર આવો. હા હા, ચાલો. સામાન ક્યાં નહી, અહીંયા છે. ખામોશ. અરે મોટી બેન, અમે તો તને રોજ યાદ કરતા હતા. આ હા, સૌ ખોટી. ભાભી, ભાભી, ચાલો હું તમને મદદ કરું. અજી ભાભીને મદદ કરવાનું મન કા થયું તમને? બસ એમ જ. કાકી તો ગયા છે ને મંદિરે દર્શન કરવા, આવતા કદાચ મોડું થાય, મહેમાન છે ઘરમાં, તમને કામ પડે એટલે મદદ કરું. આ હા હા, ભાભી નું આટલું દાંત હોય તો ઘરમાં એક રૂડી રૂપાળી દેરાણી લઈ આવો ને. ભાભી રૂપા બેટા, જરા બહાર આવ તો. એ આવી ફાઈ માં દેરાણી ની વાત નીકળી તા ક્યાં વચ્ચે ડાબલો ટપક્યો. છે કોઈ છોડી તમારા ધ્યાનમાં? ધ્યાનમાં તો છે, પણ તમને કેવી ગમે એ તો ખબર પડવી જોઈએ ને. તો તમારે તમને કેવું જ પડે? મને મને છે ને એવી છોડી ગમે, એવી છોડી ગમે જેની ઘોડ જેવી અણિયાળી આંખો હોય, હાથી જેવા નાના 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 કાન હોય, મગર જેવા સુંદર દાંત હોય, ભેંસ જેવી પાતળી કમર હોય, અને સિંહણ જેવા નાજુક નાજુક નખ હોય. રતન, હાલો તમારું ઇનામ. કઈ વાંધો નહીં. હા પણ આ વાત બહાર જાય નહીં. પાવલી. પણ ભાઈ, આ પાવલી થી કઈ લખાગોર નું મોઢું બંધ ના થાય. ના ચાલે, ના ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. હા ચાલશે. હા અરે આનાથી લખાગોર નું મોઢું તો શું, આખો લખો બંધ થઈ જાય. ઓહો હો હો હો, આ મળતા કલાક થી ફળ 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 પાના શું ફેરવા કરો છો? મોમાંથી કઈ ફાટો તો ખરા, કે અમારે નીકળવાનું મુહૂર્ત ક્યારે છે? આ તમે જરા મૂંગા રહેશો, નાના ઘર હું છું કે તમે? એ તું તો પછી કયો, આજે કયો વાર છે? ટીપડું તારા હાથમાં છે ને, વાર મને પૂછે છે એ મંગળવાર. એ તો મોટો વાંધો છે. સોમવારે જાગરણ અને મંગળ બુધ બંને વાત, એટલે મુહૂર્ત નીકળ્યું છે ગુરુવાર નો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. એ ભગવાન, આ લખા મહારાજે તો બહુ કરી. એમાં બહુ શું કરી ફઈ? એમ કરો, તમે નીકળો, હું મોટી બેન ને ગુરુવારે તેડી આવીશ. અરે મારે ત્યાં શું ડાટ્યું છે? મારે ત્યાં બેસવું એમ આય બેસવું. પણ ફઈ, તમારા વગર ને મારા ફુવાને ગમતું નહીં હોય એનું? અરે તારો ફુવો જાય ભાડમાં, એ મારે તો આય મજા છે. હવે શું ખી 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 દાંત કાઢે છે, મૂડો લાગે છે, જરા ફોન લગાવ. હેલો. કા શું થયું ફઈ? પાડા એ પાટું માય.
भाभी का पाफी मारियो ने अरे भागो छो क्या जमीन अंदर जाओ जम्बानू खेतर मोकली देजो शू छे आ बधु बापाई कयो अरे चलो चलो माथे तड़को चढ़ो छे अने रोटला नु टाणू ही थई गयो छे हां भाई ए शाहरुख भाई काम मा ध्यान आपो भाई ध्यान ओ मोटी बेन तारी वाड़ी तो बहु आगी आ रही आज अपनी वाड़ी आज अपनी वाड़ी हां ए राम भाई हां भाभी हेलो रोटला खावा धंधा मा ध्यान आपो भाई ए गोपाल पेलू शू छे ले तमे कोई चाड़ियो नहीं जोयो ई चाड़ियो छे चाड़िया तो घणाई जोया पर आ चाड़ियो कई जुदो छे ते जुदो जोई ने आ तो चमत्कारी चाड़ियो छे चमत्कारी हां हालो हालो देखाड़ो आ चाड़ियो छे के तारो राम भाई ते राम भाई ज छे ने એટલે કે રામભાઈની ગેરહાજરીમાં રામભાઈનું બધું જ કામ ચાડીઓ કરે છે પાણી વાળે છે વાડીનું ધ્યાન રાખે છે અને હોલાય ઉડાડે છે હવે રેવા દે રેવા દે હા અરે હજી તમે પૂરું સાંભળો તો ખરા આ હજા જો ચાડિયા દેવ છે ચાડિયા દેવ ચાડિયા દેવ હા દેશ પરદેશ થી માનતા આવે છે માનતા અહીંયા તો માગોઈ મળે આંધળા ને આંખ્યું મળે પાંગળા ને પગ મળે અને આ તો દીકરા આપે હવે જા જા નો માનો તો કઈ નઈ બાકી કહી દઉં છું તમારા મન ની કઈ ઈચ્છા હોય તો માનતા માની જુઓ પછી કહેતા નઈ કે મન ની મન માં જ રહી એ રતન એ આવી આ હજા જો ચાડિયા દેવ છે ચાડિયા દેવ નો માનો તો કઈ નઈ બાકી કહી દઉં છું તમારા મન ની કઈ ઈચ્છા હોય તો માનતા માની જુઓ પછી કહેતા નઈ કે મન ની મન માં જ રહી ગઈ હે ચાડિયા દેવ તમે ચમત્કારી હો કે ન હો પણ તમે હાજર હજુર છો એવું માનીને તમારી પાસે આવી છું ભલે આવી તમે અંતર્યામી છો મનની વાત જાણો છો હવે મારે તમને શું કહેવું કહી દે ને કહી તો દઉં પણ મને શરમ આવે છે કહી દઉં કહી દઉં કહી દે ને મને છે ને રામ બહુ ગમે છે બહુ વાલો લાગે છે એના વિના ક્યાંય ગમતું નથી ખાવું ભાવતું નથી નીંદર આવતી નથી એને જોઉં છું ને તો મારું તલડું ધક ધક થાય છે પણ એ તો બુદ્ધિનો બારદાન છે કઈ સમજતો જ નથી આ જુઓ ને હું તો છોકરીની જાત મારાથી મની વાત થોડી ને કહેવાય એણે જ પહેલ કરવી જોઈએ ને હે ચાડિયા દેવ હવે તમે જ મારું કામ કરો ને મારા મનની વાત રામ સુધી પહોંચાડી દો ને રામ તું તે મને છેતરી મારા ભોળપણ સાથે રમત કરી હું નાટક કર્યું તે મારી સાથે જાઓ તારી સાથે નહીં બોલું રતન રતન મારી વાત સાંભળ રતન મારે કઈ નથી સાંભળવું રતન શું થયું મારા રામને શું થઈ ગયું મારા રામને શું થઈ ગયું મારા રામને કોઈ બોલો શું થયું મારા રામને શું થઈ ગયું તને
આને તો વાય આવી લાગે છે. બોલો ગંધારો જોડો લાવો. ના નહીં 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 કાકા, કેમ ગંધા જડો નહીં, ગંધા જડો નહીં કાકા. એટલે તું નાટક કરતો હતો એમ ને? નહીં નહીં, મજાક કરતો હતો. આજ પછી આવી મજાક ક્યારે નહીં કરતો. તારી આવી મજાક ક્યારેક મારો પ્રાણ લઈ લેશે. કાકી, તમારી આંખમાંથી એક આંસુનું ટીપું પડે ને તો મારા કાળજા ઉપર તેલ રેડાય. તમે ક્યારે રડશો નહીં કાકી. હવે આજ પછી હું આવી મજાક ક્યારે નહીં કરું. બોલો ચાડિયા દેવની જય. બસ ભાઈ બસ, આવી ગયો. એલા ગોર બાપા, ગોરણી મને તેડી આવ્યા લાગે છે. ફિલ્મ જોવાની બહુ મજા આવ્યો. મન સાહેબાની મેળી. હા ગોર બાપા, ગોરણી મને તેડી આવ્યા એમ ને? હા હો, એટલે રિયમણા ભાઈ ને એમ ને? તો તો કાલ થી પાના રમવા નહીં આવો ને? મારી ગેરહાજરીમાં તમે પાના ટીપતા હતા? ના ના, મારા આ લસણિયા કોટીના છે. આ બધા મારું ઘર ભાંગવા બેઠા. પછી કેતી ને કેમ બોલ્યા ને? બોલવા જેવું તમે રાખ્યું પણ શું છે? મારી ગેરહાજરીમાં તો તમે જલસા જ કર્યા છે ને? જલસા ની ક્યાં વાત કરે છે? બે ટાઈમ ના રોટલા ઘડવાથી નવરો નતો થતો, એમાં પાણી ક્યાંથી રમું? કા ગોર બાપા, રોટલા ઘડવા તો ઓલી જમકુડી આવતી ને? હે, કઈ જમકુડી? મારી વાય આવા ધંધા કરો છો? કોઈ જમકુડી બમકુડી નથી, મારી વાત તો સાંભળ. અરે તમારી એક કે વાત નથી સાંભળી હવે. અરે જો તમારે આવા ધંધા કરવાતા તો મને લાઈવા શું કામ તમે? આ ગોરાણી ને સમજાવો યાર. મારે તમારી એક કે વાત નથી સાંભળવી. રાખો તમારી જમકુડી ને તમારા ઘર માં, લાવો મારો પોટલો. એ ગોરાણી કહું છું, ઊભી રહે. હવે હું પાછી તને પગે પડું છે, ઊભી રહે. એ ગોરાણી ઊભી રહે. આને કોઈ રોકો ને. અરે તમારી જમકુડી રાખજો. મન લાવ્યો તો પાછી ગઈ. હા ગોર બાપા થઈ ગયા ને ધોયેલા મૂળા જેવા. ભગવાન, આ બાયડી તો ગઈ. હારે પગેર કઈ ગયું, કેમ બોલ્યા નહીં? શું વિચારે છે રામ? સવાલ પણ તું છે અને જવાબ પણ તું જ છે. બધા સવાલોનો જવાબ આ મોરપી જ છે. બંનેના મનની વાત આ મોરપી જ કહે છે. આ તો રામ આપણા પ્રેમનો પ્રતીક છે. આ પ્રતીકમાં મને વાંસળીના સૂર સંભળાય છે ને એના રંગમાં, એના રંગમાં શ્યામની છાયા છે અને મારો શ્યામ તું છે. રતન, આ મોરપીજ ભલે શ્યામનો શણગાર હોય, પ્રાણી ઉપર છાપ તો રાધાની જ છે. અમારા રાધાનો ચહેરો દેખાય છે અને એ ચહેરો તારો છે. તું મારી રાધા છે રતન. રામ, પ્રેમનું બીજું નામ જ રાધા છે. આ મોરપીજની સાક્ષીએ આપણે ભવો ભવની ગાંઠ બાંધીએ, રાધા અને શ્યામની પ્રીતને આ ધરતી પર પાછી ઉતારીએ. અને કોઈ કેવી માજમ રાતે મારા ઘરમાં તે ઢોલી ઉઠાડ્યો હોય, 16 શણગાર સજ્યા હોય અને મારા ઘરના બંધ કમાડ. રામ, કેમ તારે મારી રાણી નથી બનવું? રામ, તું બહુ લુચ્ચો છે. હા જા, હું તારી સાથે નહીં આવું. કેમ, તને મારી વાત ના ગમી? વાત તો ગમે છે પણ આ તારા ચેન ચાળા નથી ગમતા. હે રતન,
ફેફે મને આપને ધારી ધારી ને જુઓ છો કાકીબા રામ હવે મને લાગે છે કે મારો દીકરો જુવાન થઈ ગયો છે એટલે મને લાગે છે કે તને છટ પરણાવી દેવો જોઈએ પરણવાનો મારે અરે જાઓ જાઓ આપણો તો પરણવાનો પ્રોગ્રામ કેન્સલ છે કાકીબા કેમ અરે કોણ આવી લપમાં પડે આપણે તો આમ જ ફક્કડ ગિરધારી સારા ગોવિંદ ગિરધારી ની જેમ રાસલીલા રમી આવે છે અને કહે છે ફક્કડ ગિરધારી સમજ્યો નહીં કેમ મારો છો તમે એટલે મારો નાનો કિકલો ખરો ને નાનો નાનો એકદમ નાનો આ ચાંદલો કોનો છે ચાંદલો કોનો છે આ ચાંદલો કોનો છે હું તને પૂછું છું કોનો છે હા ક્યાંકથી આવતા જતા ઉડતા ઉડતા આવીને ચોટી ગયો છે ચાંદલો કોનો છે આ ચાંદલો કોનો ભલે ઉડતો ઉડતો આવીને ભલે ચોટ્યો જેમ આજે ચાંદલો ચોટાડી આવ્યો તેમ ચાંદલા વાળીને પણ લેતો આવજે ચાંદલા વાળીને ખાકી માં કાકી માં મોટી બેન તું મને દવાખાને શું કામ લાવી તારી તબિયત બતાવવા મારી તબિયત મને વળે શું થયું ચાલ તો ખરી અરે ભાભી તમે ના મહેમાને શું હોસ્પિટલ બતાવવા લાવે છો હોસ્પિટલ નહીં આને દેખાડવા લાવી છું કેમ મહેમાનને વળે શું થયું કઈ નહીં અશોકભાઈ રૂપાબેન ખાલી ખોટી ચિંતા કરે છે સાવ જુઠ્ઠું બોલે છે હા છેલ્લા બે ત્રણ દિવસથી એનું ધ્યાન જ બદલાઈ ગયું છે હું કહું છું કઈ ને સાંભળે છે કઈ કોણ જાણે એને શું થયું છે કઈ વાંધો નહીં આપણે એને જોઈ લઈએ હા માથું દુખે છે ના ચક્કર આવે છે તો પછી થાય છે શું આમ તો કઈ નથી થતું પણ ક્યારેક ક્યારેક ડાબી આંખ ફરકે છે એ તો શુકન કહેવાય છતાં ઉજાગરો થોડો ઓછો કરવો ઉજાગરો તો આજે જ થવાનો કેમ કેમ શું આજે રૂપાબેનનું જાગરણ નહીં એટલે ભાઈ આજે અમારે તો ઉજાગરો છે ઓહ મોટી બેન આ બેઠા બેઠા તો રાત કેમ જાય ચાલો ને રાસડે રમીએ હાય હાય ચાલો ને આપણે રાસડે રમીએ એટલે તમે લોકો ત્યાં રાસડા રમો અને અમે લોકો અહીંયા બેઠા બેઠા ભજન કરીએ જંપક જંપા જંપક જંપા જંપાની વાત સાચી છે બધાને મજા આવે કઈ રમો ને હા તો તમે જ કોને શું રમીએ હા રૂમાલીઓ દાવ યસ શું કેમ ગોપાલ બિલકુલ બરાબર છે તો પછી વાટ કોની જોવાની ચાલો ચાલો બધા બે ભાગમાં વહેંચાઈ જાઓ હા ગોપાલ ની વાત સાચી છે ચાલો ઉઠો પાર્વતી બેન એક બાજુ ભાઈઓ અને બીજી બાજુ ભાઈઓ ઉડાલા લા હા ઉપર ઉપર અરે રામ પણ પેલા સમજાવ તો ખરો કે આ રમવાનું કેવી રીતે કઈ નથી કાકા આ રૂમાલ છે ને એક પાર્ટીએ બીજી પાર્ટીમાંથી કોઈની ઉપર પણ નાખવાનો અને સાથે એક અક્ષર આપવાનો હા એ અક્ષર પરથી એ લોકોએ ગીત ગાવાનું અને ગાતા ના આવડે તો કઈ નહીં ભાઈ ગીત ગાતા ના આવડે તો માત્ર ડાન્સ કરો અરે વાહ તો તો બહુ મજા આવશે એ ગોપાલ પેગ રૂમાલ એ એ એ એ કાકા બાપુજી તમારા પર નગા એનો ન હું હમણાં આવી ક્યાં જાઓ છો કાકી કાકા નજર ન જામ છલકા લાજુ લાજુ હવે કઈ નાના નથી મારી થઈ ગઈ છે પાર્વતી ચલો 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 હવે તમે ફેંકો તમે મારે 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 ફોઈ 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 પાર્વતી તને જો આપ્યો જબલારો જો હાય હાય બળ્યું મારે આવું નથી રમવું ના કાકી એવું ના ચાલે ગાવું પડે ગાવું પડે ગાવું પડે હા
જટ જાઓ હાય હાય આવું કરશો તો નથી રમવું મારે સબર તમે ચૂપ રહો ને તમે ગાઓ ગાઓ કાકી ગાય છે હા હા चटे जाओ चंदन हार लाओ घूंघट नहीं खोलू रे चलो चलो नहीं नहीं पोत्री बेन तमने आप्यो मरचानो मा भाई भाई दिवाली बेन भील जेऊ हा अबे तारी दिवाली बेन भील करता है असल गाय बताडू ए मारे टोडले बैठो रे मोर क्या बोले ए मारे टोडले बैठो रे मोर क्या बोले मारे टोडले बैठो रे मोर क्या बोले मोर क्या हास तू तो थाक ही गई फोई 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 बिजन 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 ऊपर से ले रहा ताने ओ आजा आजा मैं हूँ गार नहीं 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 ना आनी चाले गुजराती माँ एली राधड़ी रे तारा ते गाम ने मारा गिड़े तारो छेड़ो ढड़क तो मेली अल बेली तारो मलक मारे जो वो से हाँ तारो मलक मारे जो वो से अवे अवे तुमने आप्यो नो नहीं मेलू रे तारा फड़िया मा पग नहीं मेलू नहीं मेलू रे तारा फड़िया मा पग नहीं मेलू भले लाग्यू छबीला मन तारू घेलू भले लाग्यू छबीला मने तारू घेलू नहीं मेलू रे तारा फड़िया मा पग नहीं मेलू अबे शर्माई ली दूँ तो रुमाल फेंको अबे हमारी तरफ फेंको लाओ लो लक्का मैं तुमने कुछ ना कहा गालोरी कुतरी ने अबे गालोरिया चार गाना ने चार डाया रे ला 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 अरे आ शू करे छे रतन मारे तने कई केवु छे तो चट कई दे तू मने बहु गमे छे रतन खबर छे बीजू कई तारी आंखो बहु सुंदर छे ए तो छे ज बीजू कई तारु नाक पण सरस छे पची तू बोले छे ने तो जाने कोयल नो टोको लागे छे तारा होठ गुलाबनी पाखड़ी जेवा छे पची तारी आ सुगंध 52,000 फूलो नो बगीचो छे आशु करे छे कोई जोई जशे राम भाई आऊ छु भाभी जाने नहीं जाऊं जाने नहीं जाऊं कहू छु जा जाऊं पण एक शरत है शू राम भाई आ बधु शू छे राम मे तने आवो नतो धार्यो अरे तू तो मारो दियर छे शू कहू तने अने रूपा तो आपणा घरनी मेहमान छे अने तू एनी साथे छोटी बेन तू चुप कर अरे तारा करतू तो नहीं खबर जो मोटा बापू ने पड़से तो हूँ शू मो बतावीश रूपा दीकरी जरा शांत था ना काकी हूँ कोई नु कई नहीं सांभळू अने हूँ आ घर में आ बधु नहीं चलावी लो आ बन्ने गुनेगार छे अने एना गुना नी सजा मळवी जोईए अरे पण शू थयो रूपा बेटा अत्यारे ना अत्यारे लखा महाराज ने बोलावो अरे पण हमे लखा महाराज नु हूँ काम से बापूजी राम अने रतन नी सगाई नु श्रीफळ अत्यारे ज मोटा बापू ने मोकलावो हूँ
અરે ગોર બાપા, તમે રતન ની સગાઈ નું શ્રીફળ લઈને આવ્યા પણ અમારે એવી કોઈ વાત થઈ જ નથી. વાત પછી કરી લેજો, પહેલા શ્રીફળ સ્વીકારી લો. કોની માનતા નું શ્રીફળ છે? માનતા નું નથી, તમારી રતન ની સગાઈ નું શ્રીફળ છે. ગોર બાપા, પાણી પી લો, આરામ કરો, હરિહર કરજો, પછી આપણે વાત કરશું. એ બધું પછી, પહેલા શ્રીફળ. પાણી પી લો ને ગોર બાપા. નહી પીવું બાપા. માની જાઓ ગોર બાપા, માની જાઓ. નહીં માનું, નહીં માનું. એ શ્રીફળ સ્વીકાર્યું બસ. આમ નહીં, આ તો આ સ્વીકારો બસ. હવે પાણી પીઓ. હા, હવે પાણી જરૂર પીશ. હવે હું પાણી નહીં પીવું, હવે હું કેસર વાળું દૂધ પીશ અને ઉપરથી દક્ષિણા પણ લઈ. અરે ગોર બાપા, દક્ષિણા દીધી દીધી દીધી. મેં લીધી લીધી લીધી. હા, હું લખામાં જય શ્રી કૃષ્ણ. કાલે તું જ ગાતો હતો ને કે કાળી કુતરી ને આવ્યા ગલુડિયા. હા, પણ તને કેમ ખબર પડી? મારી માસી નો ફોન આવ્યો હતો. તારી વાસી નો ફોન આવ્યો હતો, પણ હવે તું શું કરીશ? તારી કાચડી કાચડી ને યાર બાબડ નો દીકરો છું. ઓ બાપરે, બાપરે, બચાવો. પાછળ પડ્યો, બચાવો. ઓ બાપરે, અરે બાપરે, ઓ બાપરે. અરે મારી આબડ નો સવાલ. હું ભૂત નથી, લખો ગોર છું. લખા ગોર, આ હું વે માર્યો છે અને તમારું ધોતું ક્યાં? એ બધું પછી, એ બધું પછી. આ પણ પેલા મુદ્દાની વાત. હું શ્રીફળ આપી આવ્યો. શ્રીફળ આપી આવ્યા? હા, પણ રામ અને રતન ક્યાં? એ તો મેળામાં ગયા છે. મેળામાં? રતન, મને પેલી બંદૂક, મને પેલી ડીંગલી, મને પેલી ડીંગલી ડીંગલી. ભાઈ, આ બે છોકરાઓને જે જોઈએ ને તે આપી દો. હજુ તો ઘણો મેળો ફરવાનો બાકી છે. માગ માગ કરે છે તે. બિલકુલ આના જેવી લાગે તું.
चले छोकरी नीचे उतर। शू काम? तारा बाप नु चक्कर छे। बोली तो तूज भला जी आ पंथक नो रावण तारी फे फाटे छे एमने अने ते रतन ने हाथ लगाव मारी रतन ने ते बस जुवान बस आ भला जीए माथा भारे तो बहु जोया पण आज आज एक मरद ने मरद मळ्यो एनो आनंद छे। वाह बरेवीलाल बराबर संभळतो ना होय ने तो मशीन ले लो मशीन। जमीन जमीन नहीं मारो दिकरो रूपा रतन आवी गया बेटा सुखी रे रूपा बेटा दिकरा केटला दिए तारो मोड़ जो अताने सासरे वड़ावी ने रतनी ने तने तेड़वा मोकली आखो घर साव सुनो सुनो थई गयो। हवे हूं आवी गई छु ने दादी मां आवी गया छो ते केटला दी तमारो ए श्रीफळ आवी गयो छे। भाभी अरे राम उभा छु केम बेसो बेसो चालो मिला। राम घर में बधा मजा में ने? हाँ हाँ आनंद में छे। नाना मशीन पर तमने याद आवी? नानू मशीन गोपाल गोपाल पानी बने भी जी आ वक्ते तमे बहु टायर्ड लागो छो ने ते धीरूभा बेना लगन में तो आखो काम गांडू करे तू। चलो तो हूं अबे हूँ रजा लाऊं। अरे होय कई राम अबे आवे आज छो तो रोटला खाई ने जजो। हाँ हाँ नाई ने जजो अबे तमे मुगा रोने भला थई गए। फुवा ने गरम पानी दे आओ एटले राडू पाटा बंद थाय। रतन ले आ गागर पानी अरे मुकी दे।
रत्नी आ शू करे छे? जो तो खरी तर ध्यान क्या छे? अने झाड़ नी जेम केम उभी छे? हूँ आ बधु करी लईश। जो तार बापू ने उतार छे, रसोड़ा में चाव करती मुकी छे, एमने आपी आवजा। हे भगवान, सासरे शू थाशे? ला 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 ला। मोटा बापू चा? बेटा रतन, हाँ? मारे बाहर जाऊं छे, मारो खेस लियो। भले। છોકરી શીખડાવો, નહીં તો સાસરે જઈને શું થશે એનું? હું છું ને મોટા બાપુ, પછી શું ચિંતા? આ છોકરી મારી સવાર બગાડી, ચામાં ખાંડ ને બદલે મીઠું નાખ્યું, આખું મોઢું ખારું થઈ ગયું. આજકાલ નું નથી ફટક્યું, મને તેડવા આવીને તે દીનો વળગાડ છે. તો આ વળગાડ ને ઝાટ ઘર માંથી બહાર કાઢવો પડશે હો. ઓ સાયબા મૈયરમાં મનડું નથી Yeah.
એ રતન, હા શું થયું છે તને? કહું દાદી માં, હવે મૈયર માં માનડું નથી લાગતું. બેટા રામ, ઉઠતો બેટા. હે રતન, કેમ આવું કરે છે? સાંભળ ને, આ તારો હાથ જાલ્યો છે તો સાત ભાવ સુધી નહીં છોડું તારો હાથ. હવે આ રતન નો હાથ નથી કોડા, તારા કાકા નો હાથ છે. છોડ દઉં? નહીં છોડું. છોડ કઉ છું? નહીં છોડું. છોડ કઉ છું? જવા જી, હમણાં તો આવી છો, તરત જ જવાની ઉતાવળ શું કામ કરે છે? થોડી વાર તો નિરાતે બેસ, મારી પાસે બેસ ને. એમ ઠીક છે રાજા, આ તું કે છે ને એટલે હું બેઠી. બસ તારી આ નવરંગી ચુંદડી માં તો અટવાતો જાઉં છું રતન. મને ખબર છે રાજા, તમે ક્યાં અટવાણા છો. રતન, મને તારા વગર જરાય નથી ગમતું. કહું છું, જવા દે મને. નહીં જવા દઉં. જવા દે ને રાજા. નહીં જવા દઉં. છોડ ને. નહીં છોડું. છોડ કહું છું. હાય હાય, છોડ ને રાજા. નહીં છોડું. આ ચુંદડી નથી, જવા દે ને. નહીં જવા દઉં. નહીં જવા દે ને તો તું જ વાંડો રહી જઈશ કોડા. આ તારા લગ્ન નું નક્કી કરવા જવાનું છે. બેસ ને થોડી વાર મારી પાસે. ના હો, મને તો છે ને લાજ્યું આવે છે. હા, ક્યાંથી જોઈ છે? મને હૃદયમાં કઈક કઈક થાય છે રતન. હાય હાય, શું ચાલી રહ્યું છે? કાકા દીકરાનું નાટક? આ તારા દીકરાના ખેલ. એ રતન, તને મારી જરાય દયા નથી આવતી. સાંભળ, આવે છે ને. કાન છોડ ને રતન. કાન છોડું? લે. આ તો સપનામાંથી જાગ્યા દીકરા. રતન ની નવરંગી ચુંદડી કા? સપનો? સોનામાં સુગંધ, સારામાં સારું મુહૂર્ત છે ને સાતમ નો સોમવાર. પછી કેતા ને કેમ બોલ્યા ને? બોલ્યા ગોર મહારાજ, બોલ્યા સાકર જેવું ગયું બોલ્યા. તો દેવજી પટેલ, લગન નું પાકું ને? પાકું પાકું, 101% પાકું. ડાકુ કોને કરી? ડાકુ આવ્યા? ડાકુ નહીં, મુહૂર્ત પાકું. હે, હવે ડાકુ નહીં ફુવા, મુહૂર્ત નું પાકું. તે અળુક બેન બોલ ને, હું કઈ બેરો નથી. ઠીક છે દેવજીભાઈ, તો રજા લઈએ ને માંડવાના દિવસે રૂપાને લેવા આવી પહોંચશો. તમે કરો લગન ની તૈયારી. અરે તૈયારી તમારે કરવાની હોય, અમે તો વાસ્તે ગાસ્તે સમય કરવા તૈયાર રહીશું. તમ તમારે જાન જોડી ને વેળાસર આવી પહોંચજો. રતન બેને પાટે તીર ઉઠાડો, મીઠું મીઠું બોલે રે કોયલડી, કોયલ બેટી દાદાને આંબલીએ, દેવજી ભાઈ દાદાને લે રાયાઓ, રતન બેને પાટે. લે બેટા 100 રૂપિયા. તો 500? નહીં લઉં. તો 500 ની 2? નહીં લઉં, નહીં લઉં, નહીં લઉં. કેમ? મારે પૈસા નથી જોતા. તો પછી મારી કોયલડી ને જોઈએ છે શું? કહું. કોયલડી
વખત કેવો પાણીની જેમ વયો જાય છે એની ખબર જ નથી પડતી. અરે જો તો ખરી, કાલે હું તારા લાડકા દીકરા રામની જાન છોડીને જવાનો છું. શારદા, બસ હવે આપણો રામ પડી જાય ને એટલે મારે તારી પાસે આવતા રહેવું છે.
હમણાં હમણાં ની તો મને બહુ આંભરે છે શારદા, બહુ આંભરે છે. અરે પણ શાંતિ તો રાખ, તો નામ જોતો કન્યા બજાવો સાવધાન. બીજું બધું તો ઠીક નરસિંહ પટેલ, પણ તમારા ધ્યાનમાં છે કોઈ સોડી ઘોડી? હવે મારા લગ્ન માં ક્યાં ઘોડી હતી? સખણો નથી રહેતો તારો લાડકો. અરે એને સમજાવો કે આવા ફજેતા બંધ કરે. જા રામ રામ, આ શું ગાંડા બેડા આદર્યા છે? રામ આપણું ઘર નથી, માંડવો છે. રામ રામ, તારી છોકરમાં અત્યાર સુધી ચલાવી લીધી છે, હા હવે તો હદ થાય છે. રામ ઉઠ, નહીતર હું તારી સાથે નહીં બોલું. હા રામ રામ, રામભાઈ ખાઈ લ્યો. ઘરમાં બધાએ ખાધું? Ha 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 ha!
काकी, काकी माँ, ए काकी माँ, के माँ बेटा जो તમે લોકો ખાતા પીતા કેમ નથી? એ કાકી માં, આમાં કઈ મોટી વાત છે? એક નાનકડી બીમારી છે, આટલી બધી ચિંતા કરવા જેવી નથી. હું કે મરી નથી જવાનો. એ કોળિયો તો ખાઈ લે. એ મશીન, એ મશીન, એ ગોપાલ, तू तो खाई ले मारा भाई. चल 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 जमी ले जमी. समझाओ ने आप बनने ने तुम्हें समझाओ ने राम समझाओ ने तुम्हें बेटा. बापूजी, हूँ लगे से बेटा कोई कोई उपाय निकले हो करो. शो कहो तुमने बापूजी, मने कहीं समझ नहीं पड़ती. अच्छा जारे अपना घर नो मोह कैंसर नो भोग बनियो छे त्यारो कैसे ना करी शकू. हे भगवान, શું કામનું મારા ભણતર, શું કામની મારી આ ડિગ્રીઓ? હું મારા પ્રાણના ભોગે પણ રામનો જીવ બચાવી શકું એમ નથી. લાચાર થઈ ગયો છું, મારી બધી ચિંમત હારી ચૂક્યો છું બાપુજી. મારી બધી ચિંમત હારી ચૂક્યો છું બાપુજી.
રતન તું અત્યારે રામ આપણો હવે કોઈ સંબંધ નથી હું તારી પત્ની છું તું મારી પત્ની ના કહેવાય રતન આપણા લગ્ન હજી અધૂરા છે તો એ લગ્ન આપણે પૂરા કરીશું એ શક્ય નથી રતન કેમ શક્ય નથી તું અહીંયાથી જા રતન નહીં રામ તું જા કહું છું રામ તું સંબંધી કેમ નથી જા શું છે બેટા શું થયું મને મારા રામ પાસે જવા દો મને મારા રામ પાસે જવા દો ના બેટા રામ પાસે તારથી ન જવાય કેમ ન જવાય દીકરી તું કુંવારી છો અને કુંવારી દીકરી થી એમ ક્યાંય ન જવાય પણ હું તો મારા પતિ ના ઘેર જાઉં છું ને એમાં શું વાંધો બેટા લગ્ન થઈ ગયા હોત ને તો કઈ વાંધો નહોતો ચાર ફેરા નથી લેવા એટલું જ ને બાકી અમારા જન્મ જન્મ ના પરણે છે મેરા તો ઘોડિયા ફરે અમારો તો આત્મા ના લગ્ન છે તારી વાત સાચી છે બેટા પણ સમાજ ની રીત પ્રમાણે એ ન બની શકે મોટા બાપુ અહીંયા ના બંધન ઉપર સમાજ ની છાપ ની શી જરૂર છે બે જીવ મળ્યા તે મળ્યા એને કોણ જુદા કરી શકે આજે મારો પતિ બીમાર છે ને હું અહીંયા છું એ કેમ સેવાય મને જવા દો હું તમને હાથ જોડું છું મને જવા દો મને રજા આપો રજા કેમ કરીને આપું બેટા જાણી જોઈને તને અમંગળના માર્ગે કેમ ધકેલું મારા લગ્ન થઈ ગયા હોત ને પછી રામ બીમાર પડ્યો હોત તો તમે શું કરત બેટા વિધિના લેખ તે કોણ વાંચી શકે છે સ્ત્રી સ્ત્રી વાંચી શકે વિધિના લેખ સતી સાવિત્રીએ વાંચ્યા હતા અને લેખમાં મેઘ મારી હતી એ બધી જૂની વાતો છે બેટા ભક્તિ અને ભાવના કદી જૂના નથી થતા મોટી બા મને મારી શ્રદ્ધાનું પારખું લેવા દો મને મારા રામ પાસે જવા દો હું તમારી આગળ હાથ જોડું છું મને મારા રામ પાસે જવા દો મને મારા રામ પાસે જવા દો ભાભી બેસોને મારે તમારી સાથે વાત કરવી છે બોલો ભાભી તમને યાદ છે તમે પરણીને આ ઘરમાં આવ્યા ત્યારે બધાને કંઈક ને કંઈક ભેટ આપી હતી હા અને તમે કઈ જ નહોતું માંગ્યું આજે માંગુ છું આપશો ને માંગો રામભાઈ કહો તો મારા પ્રાણ પણ આપી દો નહીં ભાભી તમારા પ્રાણ તો મોંઘા મોલા છે મારે તો કોઈકની જિંદગી માંગવી છે એટલે ભાભી રતન આ ઘરની વહુ બનવાની જીદ લઈને બેઠી છે અને સમજાવો કે મને ભૂલી જાય રામભાઈ મારા તો ઘણો તીરના શ્વાસો હવે બાકી છે બોલવા તો દીવો છું જો મારા અજવાળાની આશા અહીંયા આવશે તો આખું આખું એનું અંધારામાં ખોવાઈ જશે તમે તમે રોકો એને એ મારાથી નહીં થાય મારા પ્રાણ સામે મારી આંખોની સામે તમારા બંનેની પ્રીત પાંગરી છે અને હું જ એને જઈને કઈ રીતે કહું કે એ તમને ભૂલી જાય તમારે જ કેવું પડશે ભાભી હું જો એને સમજાવવા જઈશ તો અમારી ચાર આંખો ભીડી થતાની સાથે જ એની જીત નહીં મૂકે અને હું એને રોકી નહીં શકું તમે તમે એને રતનની સામે જીવવાની મારા મહેમત નથી હું રતનને નહીં સમજાવી શકું રતનને નહીં સમજાવી શકું રતનને નહીં સમજાવી Thank you.
મુંજાઓ માં કાકીમાં, મેં જાણી જોઈને ઝેર પીધા છે, મને શુકન અપશુકનની બીક નથી. ઉભી રે બેટા, બેટા બેટા, તું મારી દીકરી જેવી છે. તને ખબર છે, જે આંગણામાં તું કંકુ પગલા કરવા આવી છે એ આંગણું શાપિત છે બેટા. રામ રૂઠ્યો છે અમારાથી, જેના નામનું સિંદૂર તે પૂર્યું છે એ કંકુના સૂરજને આથમવાની વેળા થઈ છે દીકરી. અમારા ભાગ્ય ફૂટ્યા છે દીકરી, અમારા ભાગ્ય ફૂટ્યા છે. શું કરી રહી છે તું? અરે જે બાજી હારવાની છે એ જ બાજી રમવા બેઠી છે તું? આ તો પ્રેમની ચોપાટ છે, આમાં તો જીવતાને દાવ પર લગાડવાના હોય છે, આમાં હારજીતનો વિચાર ન કરાય. તું સમજતી કેમ નથી રતન? હું તો પીડું પડી ગયેલું પાન છું. નહીં રામ, બે ચાર દિવસમાં ખરી પડીશ, પણ તારી સામે તો જિંદગી આખીની લીલોતરી છે. રામ, જો મારી સાથે હોય ને તો વેરાન બગડો એ મને લીલોતરી લાગે. હું નથી તારી સાથે રતન, નથી. હું મારું આખું ગમે તેટલું હોય, તારા વગર 100 વર્ષ જીવવું એના કરતા તારી સાથે એક એક ઘડી પણ મારા માટે અણમોલ છે. રતન. હા રામ, લે આ મંગળસૂત્ર. મને પહેરાવીને આપણા અધૂરા લગ્ન પૂરા કર. રામ,
પૂછી. બોલ બેટા. હું કાલે સવારે ઓપરેશન કરવા માંગુ છું, મને રજા આપો બાપુજી. તને ઠીક લાગે એમ કર બેટા. હવે તો તારો અને પરવાળાનો જ આધાર છે દીકરા. Oh,
તો બોલ, તારું મન મારો જીવ લેશે. કાકી બોલ, અશોક બોલ, બોલ. કાકી 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 રતની શ્રદ્ધા, રતની શ્રદ્ધા, રતની શ્રદ્ધાની જીત થઈ છે કાકી, જીત થઈ છે.